नमस्कार बाळको, खूब ज अगत्यनुं चेप्टर धोरण दस गणित आंकड़ाशास्त्र एनी अंदर मध्यक ना बे वीडियो अने बहुलक एटले के बे रीतो अने त्रीजी रीत छे तमारे मध्यस्थनी रीत। मित्रों जे 30% अभ्यासक्रम जे नवो बहार पड्यो छे मित्रों एनी अंदर आपणे त्रण रीतो मध्यक मध्यस्थ अने बहुलक ए त्रण रीतो ऑलरेडी छे ज अने पूछाशे बोर्डनी एक्जामनी अंदर बरोबर। खाली संचय आवृत्ति आधारित जे आलेखो हता ए आलेखो एकला रद्द तमारे करेला छे एटले आ रीत पण तमारे अगत्यनी छे मित्रों ए भणवानी जरूरी छे। 30% अभ्यासक्रमनो जे छे वीडियो पछी मूकीशुं, आमां मेन रीत जे भणवानी छे आपणे मध्यस्थ एनी चर्चा करीए। मध्यस्थनुं सूत्र मैं लखेलुं छे मित्रों, जेम मध्यकना बे सूत्रों मध्यकना त्रण सूत्रों एक्स बार बराबर छे एक प्रत्यक्ष रीत, धारेला मध्यकनी रीत अने पद विचलननी रीत अने ईजी बहुलकनी रीत बराबर छे, के जेमां तमारे कोठो दोर्या वगर सीधी सीधी किंमतो F1 F0 F2 L ए बधी किंमतो आपणे मूकता हता बहुलकनी अंदर, ए ज वस्तु तमारे आगळ मध्यस्थमां छे। पण मध्यस्थनी जे रीत छे ए तमारे स्वाध्यायनी अंदर जे 14.3 छे बराबर छे, 14.1 मध्यक, 14.2 बहुलक अने 14.3 आटलुं तमारे करवानुं छे। एक दाखलो आपणे लईए स्वाध्याय 14.3 बरोबर, एक दाखलो लई आ वस्तु तमे समजो जो, एक दाखलामां वस्तु तमे आ किंमत क्यांथी लाए समजी जशो एटले गमे ते वर्गवारो दाखलो होय तमने आवडशे। अहीं धारो के तमने वर्गो अने आवृत्ति आपेली छे, जोई लईए तमारे। स्वाध्याय 14.3 पहेलो दाखलो छे, वर्ग लंबाई लखो 65 થી 85 बराबर छे, एक सामान छे आनी अधसीमा ऊर्ध्वसीमा यानी अधसीमा ए प्रकारनो वर्ग छे, एटले आमांथी आ बात करो एटले वर्ग लंबाई तमने एच मळी जाय बराबर। 105 થી 125 125 થી 145 થશે, 145 થી કેટલે સુધી છે એક છે હજુ 165 165 થી 185 અને 185 થી 205 બરાબર છે, 20 વર્ગ લંબાઈ જોવા મળે, 4 5 13 20 14 8 અને 4। મિત્રો જે સંચય આવૃત્તિ છે બે પ્રકારની હોય છે, થી વધુ અને થી ઓછા બરાબર। આપણે બે પ્રકારની સંચય આવૃત્તિ હોય છે, એમાં થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિથી તમારે દાખલા ગણવાના હોય છે, તમને સમજૂતી 246 અને 247 પર તમને આપવામાં આવેલી છે મિત્રો બરાબર છે। એની સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ તમને શું માહિતી આપે છે કે આ જે વર્ગો છે 65 થી 85માં 4 આવૃત્તિ છે, એટલે કે દાખલાની અંદર તમને સમજાવેલું છે કે માસિક વપરાશ અને ગ્રાહકોની સંખ્યા એકમમાં 65 થી 85 એકમ વપરાશ 4 જણા કરે છે, એનો મતલબ એવો થાય। હવે એની અંદર તમારે થી વધુ ને થી ઓછા પ્રકારની બે પ્રકારની સંચય આવૃત્તિ હોય, થી ઓછા પ્રકારની આપણે લેવી હોય તો તમારે કુલ કિંમત જે છે આની તમારો એન જે આવે સિગ્મા એફ આપણે એન કહીએ છીએ, એ તમને કિંમતો કુલ આપી દે એટલે 68 ગ્રાહક છે, કેટલા છે 68 ગ્રાહકો જોવા મળે છે। એટલે કે આપણે એમ કહી શકીએ છીએ કે 65 થી વધુ એકમો વાપરતા હોય તો આ તમારે 68 આવે, એટલે કે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિમાં તમારે બાદ કરતું કરતું જવાનું અને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિની અંદર તમારે પ્લસ કરતું જવાનું હોય છે। એટલે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિની વાત કરીએ તો પહેલાં 85 થી ઓછા એટલે 4 જણા થશે બરાબર, પછી 105 થી ઓછા એટલે ઓલરેડી 4 તો આવે જ, પણ 5 બીજાની અંદર ઉમેરાય એટલે 4 + 5 એટલે આપણે અહીં 9 લખવાના, આની અંદર તમારે આ પ્લસ કરીને આ કિંમત અહીં લખવાની, આ એનો નિયમ છે બરાબર થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિની અંદર। પણ એના સંચય આવૃત્તિ તરીકે લેવાના છે કારણ કે એ જ ઉપયોગ કરીને આપણે મધ્યસ્થ ગણવાનું છે, એટલે પ્લસ કરીને જઈશ। હવે 9માં ઉમેરીશ એટલે કે મારે 22 થશે, 22માં ઉમેરીશ એટલે 42 થશે, 42માં 4 46 10 56 થશે, 56માં 8 ઉમેરું એટલે 8 ને 14 4 + 1 એટલે કે 64 થશે, અને આ મારે 68 થશે, જો આવી ગયા। એટલે કે આ સંચય આવૃત્તિ શું કહે છે કે 85 થી ઓછા 4 જણા, 105 થી ઓછા 9 જણા, 125 થી ઓછા 22 જણા, 145 થી ઓછા 42 જણા, 165 થી ઓછા 56 જણા, 185 થી ઓછા 64 જણા, 205 થી ઓછા 68 એટલે 68 જણા 205 થી ઓછા એકમો વાપરે છે, આ સમજૂતી છે ખાલી સમજવા માટે બરાબર। થી વધુ કે તો આપણે 65 લેવા પડે અને 205, 65 થી વધુ તો 68 આવે, 85 થી વધુ તો 68માંથી 4 બાદ કરેલી 64 આવે, એટલે તમામ બાદ કરતાં કરતાં જવાના હોય છે। એ ખાલી તમને ઉદાહરણ આપેલું છે, સમજવાનું છે દાખલામાં, તો તમારે આ થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ લેવાની છે આ, ચલો આવી ગયું। હવે આની ઉપર તમારે કિંમતો
आ एल एन द्वितीयांश सी एफ एफ अने एच क्यांथी लावी ए समझिए। पहली वस्तु एल, एल एटले शू? तो एल जे छे ए आगळे बहुलक में आपणे भण्या हता, बहुलकना वर्गनी अधोसीमा, अहीं मध्यस्थना वर्गनी अधोसीमा। पण पेलामां बहुलकनो वर्ग शू हतो? के मोटी आवृत्ति અને વર્ગ આપી દીધા, એવું મધ્યસ્થમાં છે નહીં। મધ્યસ્થમાં તમારે એન દ્વિત્યાંશ પહેલાં ગણવાનું। શું ગણવાનું? એન દ્વિત્યાંશ। એન દ્વિત્યાંશ એટલે તમારે 68/2 એટલે કે તમને 34 મળે। હવે આ 34 તમારે આ સંચય આવૃત્તિમાં કઈ રકમમાં બંધ બેસે છે? તો 42ની અંદર। જો 22 સુધી તો ઓછા છે એટલે કે 34 આની અંદર આવી જાય। તો આ જે થશે બરાબર છે એ તમારો મધ્યસ્થનો વર્ગ થયો। આ શું શું થયો? મધ્યસ્થનો વર્ગ, બરાબર છે। ખાસ યાદ રાખવાનું, એન દ્વિત્યાંશ તમારે ગણવાના, કુલ અવલોકનોનો અડધા કરી નાખવાના, જે કિંમત આવે એ તમારે સંચય આવૃત્તિની અંદર બરાબર એનાથી ઓછી હોય ત્યાં સુધી જઈ અને પછી એનાથી જે વધારે હોય ત્યાં બ્રેક મારી દઈ, કારણ કે 22 તો ઓછા છે, 34 અહીં આવશે, એને મધ્યસ્થનો વર્ગ કરી દેવાનો। અને આની જે કિંમત હોય એલ, એ તમારો થયો મધ્યસ્થનો વર્ગની અધસીમાં, એટલે એલ બરાબર મારે થશે 125। આ ખાસ યાદ રાખવાનું, બરાબર છે। પછી છે તમારું સી એફ જોવું છે, એન દ્વિત્યાંશ તો 34 આવી ગયો, એલ આવી ગયો, સી એફ એટલે સંચય આવૃત્તિ, તો કઈ લેવાની? તો તમારે એ મધ્યસ્થની વર્ગની નથી લેવાની, એના કરતો ઉપરની આવૃત્તિ લેવાની છે, બરાબર છે। એ ખાસ તમારે યાદ રાખવું, મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિની આગળના વર્ગની સંચય આવૃત્તિ સી એફ 22। અને એચ તો તમને દેખાય છે 85-65 એટલે તમારે 20 લઈ લેવા જે છે બધી, બરાબર। એન દ્વિત્યાંશ કહીએ, એફ કહીએ, સી એફ કહીએ, એ તમે કોઠા ઉપરથી લાવવાની છે। વર્ગોની આવૃત્તિ તો ઓલરેડી તમને રકમમાં આપેલી જ હોય, સંચય આવૃત્તિ મેં કીધી એ રીતે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે પહેલી તો મૂકી દેવાની એની એજ, પછી પ્લસ કરતાં કરતાં તમે જશો એટલે આ સંખ્યા તમારે આવી જશે। એની અંદર મેં તમને કીધું એલ, એલ એટલે મધ્યસ્થનો વર્ગ, મધ્યસ્થનો વર્ગ તમે એન દ્વિત્યાંશ આ સી એફની અંદર ક્યાં એડજસ્ટ થાય છે એના આધારે તમે મધ્યસ્થનો વર્ગ લાવો અને એની અધસીમાને એલ કે સી એફ એટલે કે જે મધ્યસ્થના વર્ગની સંચય આવૃત્તિ છે એને ઉપરના વર્ગની સંચય આવૃત્તિ લેવાની। બીજું શું છે તમારે? એફ, એફ એટલે કે જે આપણે મધ્યસ્થનો વર્ગ બન્યો હતો એન દ્વિત્યાંશને આધારે, બરાબર છે, મધ્યસ્થના વર્ગની આવૃત્તિ। અને એચ, બરાબર છે, આ વસ્તુ તમારે એફ એ 20 થશે અને આપણે એચ એ 20 થતી જોવા મળે છે, એટલે કે ટૂંકમાં તમારે આ 1, 2, 3, 4, 5 કિંમત આ રીતે કોઠા પરથી પહેલાં લાવી દેવી। લાવી દીધા પછી તમારે એની અંદર એક કિંમત હું ડાયરેક્ટ હવે મૂકું, એલની કિંમત મારી જોડે છે 125 વત્તા એન દ્વિત્યાંશ એટલે કે આ 34 થશે, ઓછા 22 થશે, અહીં જોઈ જઈને કિંમત મૂકવાની, છેદમાં 20 થશે અને એના ગુણ્યા 20, આ એચ વર્ગ લંબાઈ છે, એફ અને એચની કિંમતો 20-20 ઇક્વલ છે એટલે ઉડી જશે, એટલે તમારે 125 અને આ તમારે 12, એટલે તમારે જવાબ 137 આવતો જોવા મળે છે। એટલે આ રીતે તમે કોઈ પણ મધ્યસ્થના દાખલા હોય, તમારે વર્ગોની આવૃત્તિ આપેલી હોય, શાંતિથી સંચય આવૃત્તિ ગણવાની છે, પહેલી ઇક્વલ ટુ મૂકી દેવાની એની એજ, પછી ધીમે ધીમે પ્લસ કરતાં કરતાં જવાના, આ તમારે સરખું આવે તો તમારી સાચી છે। પછી તમે એન દ્વિત્યાંશ, એફ, સી એફ, એલ, એચ આ બધી કિંમતો કોઠા પરથી લાવી એક બાજુ લિસ્ટ બનાવી દેવાનું, સૂત્રની અંદર કિંમતો મૂકી દેવાની, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જે થતું હોય એ કરી તમે જવાબ લાવી શકો છો। એટલે કે ત્રણેય જે રીતો કહીએ તમને, મધ્યકના બે વિડીયો, બહુલકનો વિડીયો અને મધ્યસ્થનો, ચાર વિડીયોની અંદર લગભગ આખું ચેપ્ટર તમારું પૂરું થઈ જાય છે। બધા જે દાખલા બાકીના રહ્યા સ્વાધ્યાયને તમારે જાતે લેસનમાં આ રીતે તમારે ગણવાનો પ્રયત્ન કરવો, કારણ કે 30% અભ્યાસક્રમ જે છે એમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક છે, પાછળની જે સંચય આવૃત્તિ આધારિત આલેખો દોરવાના હતા એ આલેખો પૂછાવાના નથી। એટલે આ ચેપ્ટરમાંથી ખરેખર 30%માં શું આવશે હું આગલા વિડીયોમાં તમને 100% કહી દઈશ।